नमस्कार, आपणे एकाउंटिंग 5 नी अंदर प्रथम युनिट जे 20 गुणमां दाखलो पूछातो आवे ए आपणे आगाउना विडियोमां थियरी द्वारा प्रारंभ करेलो छे। हवे आजे तेमां तमने जे रकम नंबर 1 दाखलाने मूकवामां आव्यो एनी समजूती प्राप्त करवी छे। प्रथम दाखलो छे, खास काळजीथी आ दाखलानो अभ्यास करशो, થોડો સમય વધુ લેવામાં આવશે પણ પૂરેપૂરા સમયનો અભ્યાસ કરજો। આની પછીના દાખલાઓ આપણે ઘણા ઝડપથી કરશું, દાખલા ખૂબ લાંબા પણ છે કારણ કે 20 ગુણના છે, ગણતરી પણ ઘણી આવશે, તો કઈ રીતે દાખલાના દરેકે દરેક દાખલાનો પ્રારંભ કરવો એ આપણે આજે સમજૂતી પ્રાપ્ત કરી અને દાખલો શરૂ કરીએ છીએ। આપણું જે પત્રક બનાવવામાં આવ્યું છે તે પહેલા જોઈએ। पत्रक आपणुं वधीने 10-12 लीटीनुं बनतुं होय छे, गमे तेवा दाखला क्यारेक 15 लीटी पत्रक टूंकुं छे, गणतरी बहु विशाळ छे ने गणतरीना मार्क्स होय छे एटले आपणे गणतरी पण करवी पडशे। आम नोंध कीधी होय तो आम नोंध पण लखवी पडशे, पण परीक्षामां बहु ओछुं बने छे के पत्रक पण पूछाय अने आम नोंध पण पूछाय, आवुं बहु ओछुं होय, कां तो आम नोंध पूछशे कां पत्रक पूछशे। આપણે પહેલો દાખલો આમ નોંધ અને પત્રક તેમજ ગણતરી બધી જ વિગતો દર્શાવે છે, એટલે આપણે 10-12 લીટીનો પત્રક તમે પહેલા બનાવશો। જો શ્રી ચેતક ઇન્ડસ્ટ્રીઝનું 12% રોકાણનું ખાતું, ઉપર તમને રકમ જો આપેલી છે, જોઈ લો રકમની અંદર ચેતક ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચોપડે નીચેના 12% વ્યાજના દરના રોકાણોનું ખાતું તૈયાર કરવાનું, વ્યાજ સહિતની આમદ પણ લખો, તમારા હાથમાં રકમ છે। પત્રકની નીચે આપણે કીધું વ્યાજ દર 6 મહિને 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ ચૂકવાય છે। હવે બધી ગણતરી આપણે કરવાની છે, તો આમ રકમ પણ આ ચેપ્ટરની અંદર આવે ટૂંકી દર્શે, ગણતરી બહુ લાંબી થતી છે। હવે વાત કરીએ પત્રક કઈ રીતે બને, બે ભાગમાં તારીખ વિગત દાસની કિંમત વ્યાજ અને મૂડી કિંમત, જમા બાજુ તારીખ વિગત દાસની કિંમત વ્યાજ અને મૂડી કિંમત। હવે એક એક મુદ્દાની સમજૂતી, દાસની કિંમત એટલે કે રોકાણની મૂળ કિંમત, છાપેલી કિંમત, રોકાણની 100 રૂપિયા કિંમત હોય આમ કરીને આખા પ્રમાણપત્રની કિંમત કેટલી, તો કે 10,000, ઈ એની મૂળ કિંમત, એને દાસની કિંમત કહેવાય। વ્યાજ, રોકાણમાંથી આપણે વ્યાજ મળશે, ખરીદી કરીએ ત્યારે આપણે વ્યાજ ઘણી વખત સામેની વ્યક્તિને ચૂકવવું પડે છે, વેચાણ કરીએ ત્યારે આપણને રોકાણની કિંમતે મળે અને વ્યાજ પણ મળે છે, એ કઈ રીતે એ સમજવું, તો એવું વ્યાજ આવક અને ખર્ચ બંને છે, તો વ્યાજ ખાતા આપણે બનાવશું। ત્યાર પછી મૂડી કિંમત સમજવાની વિગત એ છે, તમારે મૂડી કિંમત, મૂડી કિંમત તમને રોકાણ કઈ કિંમતે રોકાણ મળે એમાં દલાલી સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ અન્ય કોઈ પણ ખર્ચ હોય બધા ખર્ચનો સરવાળો કરી આપણને વ્યાજ સિવાય રોકાણ કઈ કિંમતમાં પ્રાપ્ત થયા તે કિંમતને મૂડી કિંમત તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણી કિંમત દાસની કિંમત કિંમત આપણી 100 રૂપિયા, તો આપણે એ વ્યક્તિ આપણે કે મારે તમને 100માં નથી આપતો, તો મારી 110, તો 110 રૂપિયા, ઉપરાંત આપણે દલાલી શું કરીએ, દલાલી કેટલા રૂપિયા, તો કે 10, સ્ટેમ્પ ખર્ચ સ્ટેમ્પ ડ્યુટી 10, તો આપણે કેટલા માટે 130 રૂપિયા, આને કહેવાય મૂડી કિંમત। ખરેખર રોકાણ પાછળ થતો કુલ ખર્ચને આપણે મૂડી કિંમત તરીકે ઓળખવામાં આવે છે, તો આમ આવી રીતે મૂડી કિંમતનું કોલમ આપણને એક જોવા મળે છે, એ આપણે કિંમત તરીકે ઓળખવામાં આવે છે। તો હવે વાત કરીએ દાખલાની શરૂઆત કરીએ ક્યાંથી કરો, પહેલું આપણે હંમેશા પ્રત્યેક દાખલામાં કામ કરી લેવું કે કુલ કેટલી તારીખના વ્યવહાર થાય, તારીખની યાદી બનાવી લેવાની। રકમની નીચે તમને કીધું બે વખત વ્યાજ ચૂકવાય છે, 30 જૂનના રોજ આપણને વ્યાજ મળશે, તમે રોકાણ કરો ને કોઈ પેઢીમાં એ પેઢી આપણે વર્ષમાં બે વખત વ્યાજ આપે છે, તો બે વખત વ્યાજ મળશે, એક 6 મહિને વ્યાજ મળશે ત્યારે આપણે નોંધ કરી લેશું, વર્ષના છેલ્લા દિવસે વ્યાજ મળશે તો ત્યારે પણ આપણે નોંધ કરી લેશું, તો આમ વ્યાજ જ્યારે મળે ત્યારે આપણે તેની નોંધ કરવામાં આવતી હોય છે। હવે વાત કરીએ કે કંપની વ્યાજ કઈ રીતે આપે, બહુ સરળ ટૂંકું અને સરળતાથી સમજવાનું,
તમારા હાથમાં જેટલા રોકાણ હશે તે દિવસે એટલા રોકાણોનું વ્યાજ તમને મળશે. તમારી પાસે 3 લાખની કિંમત ના હશે તો 3 લાખ ક્યારે ખરીદ્યા એ કંપનીને કોઈ મતલબ નથી. તમારા હાથમાં આજે રોકાણ કેટલા છે બતાવો. તો કે ભાઈ 3000 ને 5000 ને 70000. હાલો ભાઈ 70000 ના રોકાણ છે તેનું 6 મહિનાનું વ્યાજ આપી દો. ક્યારે ખરીદ્યા એ કંપનીએ જોવાનું આવતું નથી. તો વર્ષમાં 2 વખત વ્યાજ મળશે. જે તારીખે વ્યાજ મળે તે તારીખે રોકાણ કેટલા છે એ આપણે ધ્યાનમાં રાખી અને તેની કિંમતો જોવા. વ્યાજ હંમેશા દાસની કિંમત ઉપર ગણવામાં આવતું હોય છે, ઉલ્લેખ ન હોય ત્યારે. તો વ્યાજ હંમેશા દાસની કિંમત ઉપર ગણતરી કરી અને તેમની યોગ્ય અસર આપણે આપવાની થશે. તો હાલો બનાવો. પહેલું 12 લીટીનું રોકાણ ખાતું વ્યવસ્થિત નાના કલમ રકમ 83 રાખી લખી લેશું. વિગત સહિત વિગતે બહુ નાનું હશે કલમ કોઈ સમય લેશે. 12 લીટી 15 થી 20 લીટી અમનોંધનું પત્ર બનાવો. આપણે લખવાની છે પ્રથમ દાખલો છે આમનો. હાલો આમનોંધનું પત્રક બનશે બરાબર. અને ત્યાર પછી આમનોંધનું પત્રક 15 લીટીનું છોડી દીધા જગ્યા પછી બધી ગણતરી લખવાની. હાલો ગણતરી, પહેલી જ આપણે ગણતરી પ્રારંભ અહીંથી કરીએ છીએ. તારીખની યાદી, વ્યવહારોની તારીખની યાદી બનાવવાની. હાલો પહેલું જો તમારી રકમ ની અંદર તારીખ એક ના રોજ ખરીદી છે. તારીખ બનાવો 1/1/07 ખરીદી. ત્યાં 30/4 મહિનાના અંતે 07 વ્યાજ સહિત ખરીદી. સમજવાની વિગત બહુ સરળ છે, આપણે એ મુદ્દો ત્યારે સમજશું. વેચાણ અને હજી 31 ડિસેમ્બર ના રોજ કંપની વ્યાજ ચૂકવશે. ક્યારે? 31/12/07 વ્યાજ. હાલો એટલા વ્યવહાર, એટલી આમનોંધો, એટલા વ્યવહાર લખાશે. એટલે તારીખ પહેલા લખી લો એટલે આપણે ભૂલાઈ ન જાય ક્યારે વ્યવહાર કેવો લખવો. તે પેઢી વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવે છે. આ વ્યાજ એની ગણતરી અંદર કે ન એ સમય આવે કે આપણે વ્યાજ લઈ લઈએ ત્યાં પછી આ ખરીદી વેચાણના વ્યવહાર વર્ષના છેલ્લા દિવસે પણ વ્યાજ મળશે. વ્યાજ લઈ લો ત્યાં પછી આપણા પત્રક બંધ થશે. આવી રીતે તારીખની યાદી બનાવી લો. હવે આપણે ક્રમશઃ ગણતરી નંબર 1 થી શરૂ કરવાનો દાખલો. હાલો પ્રથમ ગણતરી ધ્યાન આપશો. પ્રથમ કઈ તારીખે ખરીદી થાય છે જો તો ત્યાં. હાલો લખો તારીખ 1/1/07 ના રોજ ખરીદી લખવાનું વ્યવસ્થિત. તારીખ 1/1/07 ના રોજ ખરીદી. હાલો 7 ના રોજ ખરીદી. બહુ ધ્યાન રાખશો કે હવે આ રોજ ખરીદી કરીએ છીએ. પેઢી વર્ષમાં 2 વખત એટલે આપણે ખબર હશે 30 હંમેશા દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં વ્યાજ ચૂકવતી હોય એટલે આપણે આ પહેલી તારીખે જ આપણે ખરીદી કરીએ એટલે એની અંદર કાંઈ વ્યાજનો પ્રશ્ન ન હોય. એ વ્યાજ હજી આવશે ત્યારે આપણે સમજશું કઈ. હાલો ખરીદી કરે છે બરાબર, એટલી કિંમત કી દર્શાવે. હવે કરો ખરીદી કરે ત્યારે આપણે આમનો તો મેં લખાવેલી છે પહેલી બી આમનો દાય ન આવે. ખરીદી કરીએ ત્યારે રોકાણ આવે, બેંક જાય, રોકાણો નામની મિલકત આવશે, રકમ ચૂકવવી પડે એટલે બેંક જાય. વેચાણ કરશો ત્યારે રોકાણ જાય, બેંક આવે. ખરીદીમાં રોકાણ મિલકત આવે, બેંક જાય. હાલો તો વાત કેટલી રોકડ આવી સમજીએ. બેંક રોકાણોની કિંમત એની દાસની કિંમત આપણે 10,000 આપેલી છે. હાલો લખો 10,000 × કયા ભાવમાં 101% કરવાના, હંમેશા ટકાવારી લખવાની તો જ કિંમત મળશે.
100 રૂપિયા નો ભાવ હોય તો તમે પણ આ તમને કિંમત આપેલી છે રોકાણ એક રોકાણની કિંમત નથી આપી આ કુલ રોકાણોની કિંમત તેથી આપણે ટકાવારી સાથે જોવાનું હાલ કરો 10000 ગુણ્યા 101 ટકા એટલે કિંમત મળશે તમને 10000 ને 100 રૂપિયા 10100 રૂપિયા આ તમને રોકાણોની કિંમત ગણાશે કેટલામાં તમને રોકાણ પ્રાપ્ત થયા 1010 માં કોઈ વ્યાજ કે કાંઈ આપેલ નથી તમે જે રોકાણ 10000 દાસની કિંમતના કઈ કિંમતે ખરીદ્યો 10000 ને 100 રૂપિયા તેથી આપની પહેલી આમનો હાલો તેથી પ્રથમ આમનો રોકાણ આવે છે 5% ના રોકાણ ખાતે કેટલાના રોકાણ આવ્યા 10100 રૂપિયા હાલો બેંક જાય તે બેંક ખાતે હાલો 10100 રૂપિયા 10100 રૂપિયા બરાબર એ કિંમત તમારી ત્યાં મળી જાય છે હાલો તો એ જોઈએ હાલો લખાઈ ગયું રોકાણ આવે તે ઉધાર 10100 રૂપિયા બેંક જાય તે જમા 10100 રૂપિયા હાલો તેથી હવે એની ખતમી કરીએ રોકાણ ખાતામાં ઉધાર બાજુ કઈ તારીખનો વ્યવહાર 1107 વિરુદ્ધ ખાતાનું નામ વિરુદ્ધ ખાતાનું નામ બેંક હાલો લખવાનું વિગતમાં બેંક લગભગ આપણે બેંક ખાતું દાખલ બેંક ખાતે દાસની કિંમત એટલે મૂળ કિંમત એની કેટલી છે 10000 હાલો 10000 ને એમાં કાંઈ વ્યાજ નથી કેટલામાં તમને મળ્યા 10000 ને 100 રૂપિયા તેથી ઉધાર બાજુ ખતમણી થાય મૂળ દાસની કિંમત 10000 આપણને પડતર કિંમત 10000 ને 100 રૂપિયા હવે પ્રથમ તારીખનો વ્યવહાર પૂરો આવી રીતે દાખલાઓની કિંમતો મેળવવાની થતી હોય છે હવે ગણતરી નંબર બી હવે કરીએ ગણતરી નંબર બી બીજી તારીખ અહીંયા તારીખો તો તૈયાર છે 30 4 7 વ્યાજ સહિત ખરીદી વ્યાજ સહિત ખરીદી આ મુદ્દો બહુ સમજવાનો છે વ્યાજ સહિત હોય ત્યારે અને વ્યાજ બાદ હોય તો ખરીદી અને વેચાણ કરો ત્યારે વ્યાજનો સમાવેશ કરવામાં આવતો હોય છે હવે વાત કરીએ શું હોય છે આપણે રોકાણની ખરીદી બજારમાંથી કરશું કંપનીમાંથી નહીં કોઈ વ્યક્તિની પાસે રોકાણ હશે હવે કોઈ વ્યક્તિ પાસે જ્યારે રોકાણ તમારા હાથમાં એના હોય એટલે આપણે એમ કહ્યું ભાઈ લાવો ને મારે ખરીદી કરવી મને આપો એટલે એ વ્યક્તિ આપણે 30 4 7 ના રોજ રોકાણ આપે છે બરાબર છે અત્યાર સુધી તો રોકાણ એના હાથમાં હતા હવે એ વ્યક્તિ આપણને રોકાણ આપે છે એટલે આપણે ખાસ એ જોવાનું કે ખરેખર એ વ્યક્તિના હાથ ઉપર અત્યાર સુધી રોકાણ હતા હવે એ વ્યક્તિના હાથમાં હોય તો અત્યાર સુધીનું વ્યાજ એને મળવું જોઈએ આ સીધી વાત ચારમા મહિનાની છેલ્લી તારીખ સુધીનું વ્યાજ આપણને ન મળે એને મળવું જોઈએ પણ કંપની તો એવું કહે છે કે જેના હાથમાં હશે એને વ્યાજ આપશે એટલે હવે શું કરશે એ વ્યક્તિ આપણને એમ કહેશે તમે મને વ્યાજ આપજો કંપની આપે ત્યારે એ તમને મળવાનું છે એટલે આપણે એને વ્યાજ સહિત ખરીદી કરીએ છીએ ત્યારે વ્યાજ અત્યારે હું તમને ચૂકવી દઉં છું કે જેથી કરી જ્યારે તમારે એ રોકાણનું વ્યાજ મળે ત્યારે એ બધું વ્યાજ મને પ્રાપ્ત થશે તો તેથી વ્યાજ સહિતનું રોકાણ તરીકે ઓળખવામાં આવે છે તો હાલો જોઈએ એમ ગણતરી વ્યાજ સહિત ગણતરી કરીએ છીએ પેલું બે વ્યાજ સહિત હોય ને એટલે જે આપણે કેટલા રોકાણો કીધા 98 4000 ના રોકાણો 98 ના ભાવે ખરીદી કરી તો એ 98 રૂપિયામાં એને વ્યાજે આવી જતું હોય છે એ વ્યક્તિ આપણને તો વ્યાજ સહિત એ મળી જાય એટલે આપણે રોકાણો ઘણી ઓછી કિંમતે મળે છે કઈ એ છે બેંક ખાતે કેટલાના રોકાણો છે 4000 ગુણ્યા 98% હાલો તો કરો કુલ રકમ કેટલી થશે ગુણ્યા 98% કરીએ એટલે ત્યાં આપણે કુલ રકમ 3920 રૂપિયા 3920 રૂપિયામાં આ રોકાણ વ્યાજ સહિત મળશે
ये व्यक्ति नु व्याजे आवा छे હવે એનો વ્યાજ કેટલો છે પેઢી બે વખત વ્યાજ ચૂકવે છે એક તો 36 અને બીજું 31 12 આ વર્ષે પણ એ સમયે વ્યાજ ચૂકવે છે તો ગયા વર્ષે પણ એ સમયે તેમણે વ્યાજ ચૂકવેલ હશે હાલો તો જોઈએ એ સમયનું વ્યાજ ગયા વર્ષે એ વ્યક્તિને ક્યારે છે કે વ્યાજ મળ્યો છે 31 12 06 ના રોજ એને ગયા વર્ષે મળ્યો છે તો હવે આજે આપણે એ વ્યક્તિ જ્યારે રોકાણ આપે ત્યારે ઈ વ્યક્તિ આપણે એમ કહે છે કે ભાઈ પહેલા મહિનામાં મારી પાસે રોકાણ હતા પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર મહિના આ રોકાણ મારી પાસે હતા ચાર ચાર તો ઈ વ્યાજ મને મળવું જોઈએ એટલે આપણે એમ કહે છે હાલો ઈ વ્યાજ તમને અલગ કરી દે એટલે હવે આની અંદર જ વ્યાજ આવી ગયો વ્યાજ સહિત એટલે આમાં વ્યાજ છે તો આમાંથી વ્યાજ બાદ કરીએ એટલે આપણે ખબર પડે કે આપણા રોકાણો કઈ કિંમતે છે તો હાલો કરીએ વ્યાજ બાર વ્યાજ બાદ થાય સહિત હોય ત્યાં હવે જો વ્યાજ કઈ રીતે ગણો તો કે 4000 તેની મૂળ કિંમત ગુણ્યા કેટલા ટકાના રોકાણ છે 12% કેટલા ટકાના રોકાણ છે 12% રોકાણ છે તો હવે આપણે વ્યાજ અનુગણીએ છે 12% એ લીધા ગુણ્યા ત્યાં કેટલા માસનું વ્યાજ ઈ વ્યક્તિના હાથમાં રોકાણ કેટલા માસ હતા છેલ્લે વ્યાજ એને ક્યારે મળે 30 12 6 એટલે પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર માસનું વ્યાજ એને મળવા માત્ર થાય હાલો ભાગ્યા 12 ચાર ના છેદમાં 12 કરો તો તેનું વ્યાજ કેટલું થાય 160 રૂપિયા હાલો 160 રૂપિયા આની અંદર વ્યાજ તો વ્યાજ બાદ કરી દઈએ એટલે 3760 રૂપિયા હાલો ત્યાંથી આપણે એ કિંમત બાદ કરી આ કહેવાય કઈ કિંમત કહેવાય મૂડી કિંમત તમને ખરેખર રોકાણ કેટલામાં મળ્યા ગણાય 3760 માં કારણ કે આખી કિંમત 98% હતા એમાંથી વ્યાજ એને આપણે આપવાનું છે વ્યાજ બાદ કરીને રોકાણની પડતર કિંમત 3760 રૂપિયા હાલો તો કરીએ આમાં ક્રમ નંબર 2 ખરીદી કરો છો એટલે રોકાણ આવે ટૂંકમાં લખું છું રોકાણ ખાતે કઈ કિંમતે તમને રોકાણ મળ્યા 3760 વ્યાજ તમે ચૂકવો છો એટલે ખર્ચ ગણાય વ્યાજ ખાતે હાલો કેટલું વ્યાજ 160 રૂપિયા તે બેંક કુલ રકમ તમે ચૂકવો છો કેટલી 3920 રૂપિયા કુલ રકમ આપણે ચૂકવીએ છીએ તેથી રોકાણ આવે વ્યાજ પેઢીનો ખર્ચ વ્યાજ ચૂકવવું પડે તે ખર્ચ અને બેંક જાય તે જમા હાલો ખરીદી હોય એટલે ઉધાર બાજુ વેચાણ હોય તો જમા બાજુ હાલો અહીંયા લખો તારીખ કઈ છે 30 4 07 વિરુદ્ધ ખાતાના બેંક ખાતે હાલો રોકાણની મૂળ કિંમત ધાસની કિંમત 4000 હાલો એમાં વ્યાજ કેટલું તમે ચૂકવો 160 હાલો તો તેની મૂળી કિંમત 3760 રૂપિયા હાલો એ વિગત પૂરી હવે કઈ તારીખ આવે છે તો તારીખ કોલમમાં હાલો તો એ કિંમત લઈએ ગણતરી અહીંથી દૂર કરું છું હાલો ત્યાર પછીની કિંમત વ્યાજ સમજો અહીંયા વ્યાજ હાલો તારીખ 30 6 07 વ્યાજ હવે વર્ષ 6 માસ થઈ ગયા છે આપણા રોકાણના હિસાબો આગળ વધે છે 6 માસના અંતે વ્યાજ મળે ત્યાં પછી આ ખરીદી વેચાણ હશે તો પહેલા વ્યાજ મળે છે એટલે કેટલું વ્યાજ મળે એની ગણતરી કરી લેવાય હાલો તેથી વ્યાજ બેંક આવી જાય ને વ્યાજ મળે એટલે રોકડ આવવાની છે પેલી હાલો તેથી હવે રોકાણની કિંમત જોવાની તમારા હાથમાં રોકાણ કેટલાના છે અહીંયા સોરી લખજો 4000 10000 હતા અને 4000 એટલે કેટલાના થયા 14000 ના રોકાણો આજે તમારા હાથમાં છે 14000 ના રોકાણો પર તમારે વ્યાજ મળે 14000 ગુણ્યા 12% ગુણ્યા કેટલા માસનું મળે 6 માસનું તમને દર 6 માસે વ્યાજ મળે છે એટલે આપને છેલ્લે ક્યાં વર્ષે મળ્યું છે ક્યાં વર્ષે 31 12 તો હવે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો 6 માસનું વ્યાજ હાલો કરો ગણતરી 14000 ક્યાંથી તમારા હાથમાં કઈ જાવ છે નહીં અહીંયા કેટલા હતા 10000 4000 એટલે 14000 ના રોકાણ છે જો જાવક હોત તો એ બાદ કરી દે પણ કોઈ જાવક નથી બધા રોકાણો પેઢીમાં જે જમા છે
हमेशा दास की कीमत पर ज ब्याज मिले તેથી 14000 ની વ્યાજ અને કરો વ્યાજ ની કિંમત 840 રૂપિયા હવે વ્યાજ મળે અન્ય નંબર 3 બેંક આવે છે બેંક ખાતે ઉધાર 840 રૂપિયા તે વ્યાજ ખાતે જમા 840 રૂપિયા આમ લખાશે बाबत जे लखता नथी व्याज मेळ तेना રોકાણ કરી ગયા તેના એવી રીતે બાબત જે ટૂંકી લખાય હાલો તો હવે વ્યાજ ખાતું જમા થયું શું થયું જમા તો કે જમા બાજુ ખતવણી થશે તારીખ લખો 30/6/07 વિરુદ્ધ ખાતું હંમેશા બેંક જ હોય બેંક ખાતે હાલો ખાલી વ્યાજનો જ વ્યવહાર છે તેથી વ્યાજના કોલમમાં 840 રૂપિયા હાલો એ લખાયું વિગત પૂરી થઈ આગળ વધી હાલો કરો ગણતરી આગળની ગણતરી નંબર 4 ગણતરી નંબર 4 લઈએ છીએ ધ્યાન આપશો ગણતરી નંબર 4 31807 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત વેચાણ હાલો વ્યાજ સહિત વેચાણનો વ્યવહાર છે તમે વેચાણ કરો છો એમાં તમને વ્યાજ સહિત કેટલા ટકા રકમ મળશે 102% એની અંદર વ્યાજ આવી જાય તો વ્યાજ બાદ કરી દો એટલે રોકાણો કઈ કિંમતમાં ગયા ઈ તમને જવાબ મળી શકે હવે તો ગણતરી લઈએ છીએ ધ્યાન આપજો હવે પહેલું તમે કુલ કેટલી કિંમત મળશે ઈ તમને પ્રથમ વેચાણ કરશો એટલે બેંક આવશે આપણે તો ગણતરી કરીએ છીએ બેંકમાં કુલ રકમ કેટલી આવશે ધ્યાન આપજો એમાં વ્યાજ અને રોકાણની કિંમત અલગ હશે એ અલગ કરજો પહેલી વાત કરીએ 2000 ના રોકાણ છે કેટલા ના રોકાણ 2000 ના સમજવાની વિગત છે 2000 ના રોકાણ 102% લેખે અને એનો ભાવ કયો ભાવ છે રકમમાં જો 102 રૂપિયા એને આપણે ટકામાં રૂપાંતર લખીને લખવાનો જવાબ એટલે 102% એ કેટલી કિંમત આપણને મળે છે અથવા ભાગ્યા 100 કરીને 102 ભાગ્યા 100 દરેકમાં ભાગ્યા 100 કરીને પણ 100 નો શેર હોય તો આપણે 102 એ કરી દે એમ પણ કરી શકાય હું ટકા લખું ગણતરી ટૂંકી થઈ જાય 2000 ગણ્યા 102 એટલે કુલ કિંમત થશે આપણને 2040 રૂપિયા તમને આ વેચાણ કરતા રૂપિયા મળશે હવે વ્યાજ સહિત છે તો કરવામાંથી વ્યાજ બાદ વ્યાજ બાદ કરો કઈ રીતે તમે વેચાણ કરો છો કોઈ વ્યક્તિને આ 2000 ના રોકાણ આપો છો એટલે તરત એમ કહેશો કે ભાઈ મારી પાસે આ રોકાણ કેટલા સમય અમને છેલ્લે ક્યારે વ્યાજ મળે 30/6/7 સમજો 7માં આવશે 6ઠા મહિનામાં તો વ્યાજ મળે એટલે ભાઈ 7મો મહિનો અને 8મો આ 2 મહિના અમે આ રોકાણ રાખ્યા તો 2 મહિનાનું વ્યાજ અમને મળવું જોઈએ પણ પેઢી શું કરશે જેને 8માં છે એને વ્યાજ આપે એટલે આપણે આજેથી વ્યક્તિને એમ કહેશું કે અમને 2 મહિનાનું વ્યાજ તમને જે થાય આપી દો લી વ્યક્તિ આજે તમને વ્યાજ આપી દેશે એટલે આની અંદર એને કીધું ને વ્યાજ સહિત હું ખરીદું એટલે આમાં અહીં વ્યાજ એ હોય તો વ્યાજ કેટલું છે એ વાત કરી હાલો 2000 દાસની કિંમત 2000 ગુણ્યા 12% આપણા 12% ના જ રોકાણો છે તેથી 12% ગુણ્યા કેટલા માસનું વ્યાજમાં સમાયેલું છે 2 કારણ કે 6ઠા મહિનાની છેલ્લી તારીખે વ્યાજ આપણને મળી ગયું 7મો અને 8મા મહિનાનું વ્યાજ 8મા મહિનાની છેલ્લી તારીખે વેચાણ કરીએ છીએ એટલે 8મા મહિનાનું વ્યાજ હજી મળ્યું નથી હાલો તો કે આ 2 મહિનાનું વ્યાજ આપણને મળવા માત્ર થાય હાલો તો તેની કિંમત લ્યો 2000 ગુણ્યા 12% ગુણ્યા 2 ના છેદમાં 12 એટલે 40 રૂપિયા એ વ્યાજ થશે 2000 રૂપિયા એની મૂડી કિંમત કઈ કિંમત મળશે મૂડી કિંમત આપણે જે છેલ્લા કોલમમાં લખવાની થાય ને એને કહેવાય મૂડી કિંમત હાલો હવે લખ્યું છે આમ વેચાણ કરીએ ત્યારે રોકાણ જાય બેંક આવે હાલો તેથી આનો નંબર 4 બેંક ખાતે કેટલી રકમ આવે છે બેંક જો તો 2000 ને 40 રૂપિયા તે વ્યાજ આવશે તેથી જમા વ્યાજ 40 રૂપિયા તે રોકાણ ખાતે 2000 ફરી વખત આમનો રોકાણ વેચાણ કરીએ એટલે રોકાણ જાય
વ્યાજની આવક થાય છે તેથી વ્યાજ પણ જમા અને કુલ રકમ મળે આવે તે ઉધાર બેંક ખાતે ઉધાર જો રોકાણ અને વ્યાજ ખાતું જમા થશે રોકાણ જાય છે તેથી જમા બાજુ લખાશે કઈ તારીખ છે 31/8/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે હવે દાશની કિંમત મૂળ કિંમત એની દાશની કિંમત 2000 ઈ કિંમત એની એ લખવાની એમાં વ્યાજ કેટલું છે 40 રૂપિયા અલગ કર્યું હવે તે આપણને કઈ કિંમતે પડી 2000 તેથી મૂળી કિંમત 2000 હવે આપણો વ્યવહાર પૂરો થાય આગળની તારીખ લઈએ છીએ ધ્યાન આપો કઈ 30/11 ના રોજનો વ્યવહાર આવે છે હાલો લખીએ તારીખ 30 આગળની ગણતરી નંબર 5 હવે તારીખ 30/11/07 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત વેચાણ ફરી વખત વેચાણ જ આવ્યું અહીંયા જેમ અસર આપી એમ વેચાણ વ્યાજ સહિત એટલે આપણે જે રકમ મળે ને વ્યાજ સહિત કેટલા ટકા મળે છે 3000 ના વેચાણ કરીએ 99 ના ભાવે 99% લેખે જાય તો એમાં વ્યાજે આવી જાય છે હાલો તે વ્યાજ સહિત વેચાણ એટલે પેલું બેંક આવશે હાલો કેટલા ના વેચાણ કરો 3000 ના તમે વેચાણ કરો છો 3000 તેની દાશની કિંમત ક્યાં ભાવથી 99% તેથી આપણને કિંમત કેટલી મળે છે જો તો 99% લેખે 2970 રૂપિયા કુલ રકમ મળવા પાત્ર થાય બંનેનો ગુણાકાર 3000 × 99% કરવાનો એટલે કિંમત મળશે 2970 કુલ વ્યાજ સહિત રકમ મળશે બેંક આવશે કુલ પણ આની અંદર વ્યાજ છે તેથી કરો બાર વ્યાજ દાશની કિંમત 3000 12% હવે વ્યાજ કેટલું છે છેલ્લે વ્યાજ આપણને ક્યારે મળે 30/6 આ તારીખ સુધીનું વ્યાજ આપણને મળે સાતમો મહિનો 7, 8, 9, 10, 11 મહિના છેલ્લી તારીખે વેચાણ કર્યું છે એટલે આપણે 5 માસનું વ્યાજ ભરવા પડે પાંચના શેરમાં 12 કારણ કે 5 ના શેરમાં 12 હવે આની અંદર આપણું વ્યાજ કેટલું હશે તે જોઈએ તો 150 રૂપિયા 3000 × 12% × 5 ના શેરમાં 12 150 રૂપિયા વ્યાજ છે હાલો વ્યાજ કરો 12 2820 રૂપિયા મૂડી કિંમત આ રોકાણ તમે જે વેચાણ કર્યું પણ તમને ખરેખર રોકાણના કેટલા મળ્યા કહેવાય 2820 ખરેખર 3000 ના હતા નુકસાનીથી વેચાણ થાય એ તો થાય રોકાણોમાં વધઘટ થતી હોય એ જ જાણવા માટે આપણે રોકાણ ખાતું તૈયાર કરીએ છીએ હાલો કામ નોંધ કરી લઈએ છીએ હાલો એ જ આપણે આમ નંબર 5 બેંક ખાતે હાલો બેંક કેટલી ટકા માંગે 2970 તે વ્યાજ 150 તે રોકાણ જાય છે રોકાણ ખરેખર રોકાણ કઈ કિંમત ના ગયા 2820 આ રીતે આમંત્રણ ખતવણી કરીએ છીએ તારીખ 30/11/07 બેંક ખાતે દાશની કિંમત કેટલી છે 3000 વ્યાજ એમાં કેટલું છે 150 એની મૂડી કિંમત 2820 વિગત બધી હાલો ગણતરી નંબર 6 ગણતરી નંબર 6 લઈએ છે હાલો થોડી આમ નોંધાઈ કાઢી નાખું છું તમે એ લખી રાખશો હાલો આગળની આમ વધી શકાય એટલા માટે આપણે જોઈએ છે હાલો વાત કરીએ ગણતરી નંબર 6 છેલ્લી ગણતરી 31/12/07 વ્યાજ સમજવાની છે વિગત આ હવે 12/07 ના રોજ એનું વ્યાજ હાલો તો એ વ્યાજ આપણને હવે છેલ્લી તારીખે મળે છે તમારા હાથમાં રોકાણની બાકી કેટલી છે ને એ સમજવાની છે જો ધ્યાન આપો રોકાણ બાકી સમજો વિગત જો અહીંયા કેટલા આવ્યા 10000 પ્લસ 4000 આવ્યા બરાબર હાલો વેચાણ કેટલું થયું માઇનસ કરો 2000 માઇનસ 3000 કરો ખરેખર 5000 વેચાણ થયું એટલે તમને બાકી મળવી જોઈએ 9000 રોકાણોની બાકી છે
हलो तो व्याज बे नौ हजार ना रोकाण फरी वक्त कई रीते कुल 14,000 ना रोकाण आया यानी 5,000 ने क्या है 9 ना बचे 9 નું છેલ્લું વ્યાજ આપને ક્યારે મળ્યું 30,600 હવે ક્યારે મળે છે 31,12 એટલે પૂરા 6 માસનું વ્યાજ મળશે 12% ગુણ્યા 6 ના 12 હાલ કે જે વ્યાજની કિંમત નો સોરી વ્યાજની ગણતરી કરો વ્યાજ આવશે 540 હાલ તેથી આમનો આપણે છઠ્ઠી થશે બે ઉધાર 540 તે વ્યાજ ખાતે 540 વર્ષના અંતે વ્યાજ મળ્યું ત્યાં વિરુદ્ધ ખાતાના બેંક ખાતે અહીં ડેશ ખાલી વ્યાજ જ છે તેથી વ્યાજની નોંધ થશે હાલો તો અહીંયા વિગત પૂરી કરીએ છીએ બરાબર હવે ખાતાની ગણતરી કરી ખાતાઓની બાકી શોધવાની છે હાલો તો ખાતાની બાકી શોધીએ તો જોઈએ ખાતાની બાકી કઈ રીતે કેટલી મળે તે હાલો હવે આ ગણતરી દૂર કરીએ હવે ધ્યાન આપજો બહુ મહત્વની વિગત હવે આપણે સમજવાની છે પહેલું કામ શું કરવાનું પહેલું હંમેશા સરવાળા લઈએ ત્યારે બંને બાજુ જગ્યા થોડી રાખવાની સોરી તારીખમાં નહીં અહીંયા ખાલી 3 જ કોલમના સરવાળા લઈશું અહીંયા પણ જગ્યા રાખી અને 3 ના વ્યવસ્થિત સરવાળા કરવાનો હવે કેટલા એકમ આપણે છેલ્લે વ્યાજ ગણ્યું છે એ પણ મળી જશે હાલો અહીંયા સરવાળો કરો એટલે 14,000 થશે હાલો લેખા અહીંયા સરવાળો એ લઈ લો 14,000 એમાંથી આ 5,000 બાદ કરો એટલે બાકી કેટલી વધે 9,000 બાકી જે 9,000 વધે એની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા હાલો એટલી વિગત લખાણ હવે વ્યાજ એ પેટીની આવક ગણાય ચાલુ વર્ષની તેથી એ સીધું જ વ્યાજનો તફાવત આવે એ નફા નુકસાન ખાતામાં લઈ હંમેશા વ્યાજ આ બાજુ જ સરવાળો વધશે આવક જ વધુ હોય ચૂકવાનું ઓછું હોય હાલો તેથી આપણે વ્યાજનો સરવાળો કરીએ 1570 રૂપિયા 1570 રૂપિયા અહીંયા લખો 1570 રૂપિયા હાલો ત્યાં વ્યાજ લખ્યું 160 રૂપિયા વ્યાજ બાદ કરો એટલે આપણે કિંમત મળશે 1410 રૂપિયા એની સામે વર્ષના અંતે 31,12,07 નફા નુકસાન ખાતે હંમેશા જે કાંઈ વ્યાજ હોય એ તમારે પૂરેપૂરું વ્યાજ વર્ષના અંતે નફા નુકસાન ખાતે લઈ જવાનું હાલો તો આપણે એ વ્યાજ સીધું નફા નુકસાન ખાતામાં દર્શાવી દઈશું લખવું હોય તો લખી શકાય ખાતું બંધ કર્યું તેના વ્યાજ ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે સાતમી આમદ આપણે કરવી હોય તો કરી દઈએ આપણે વ્યાજ ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર કેટલા 1410 તે નફા નુકસાન ખાતે 1410 હવે છેલ્લી વિગત ખાસ રહેવાની છે દરેક દાખલામાં સૌથી અઘરો મુદ્દો જે હોય તે આ મુદ્દો છે આપણો આ મળી ગઈ 9,000 પણ આની બાકી આના બિના તફાવત નથી શોધાતા તફાવત શોધતો તો કોઈ બાકી જ મળે તો નફો નુકસાન જાણી શકાતું નથી નફો નુકસાન જાણવા માટે તેમની ખાસ બાકી શોધવામાં આવતી હોય છે તો જોઈએ તેમની બાકી લઈ હવે ધ્યાન આપો કઈ રીતે બાકી શોધવી ગણતરી આપણે છેલ્લી ગણતરી કરી છઠ્ઠી સાતમી જે ગણતરી છે તે રોક મૂડી કિંમત તારીખ 31/12/07 ના રોજ મૂડી કિંમત આટલી શોધવી છે હવે જો હંમેશા સ્ટોકનો ઉલ્લેખ ન હોય ત્યારે આપણે ફીફો પદ્ધતિએ સ્ટોકની જાળવણી બતાવી એટલે શું હાલો એની વાત કરો ફીફો પદ્ધતિ એટલે શું તમારી પાસે આ 10,000 ના રોકાણ હતા એમાંથી પહેલું બે રોકાણનું વેચાણ કરવામાં આવેલું હોય છે એવું માનવું બરાબર જો આ 10,000 ના રોકાણ હતા એ આપણે કેટલામાં પડ્યા હતા 10,100 રૂપિયા તો 10,000 માંથી આપણે કેટલા રોકાણો વેચી દીધા છે 5,000 ના તો વેચી દીધા તો હવે વેચ્યા કેટલા કેટલા વેચ્યા 5,000
तो 5000 ની એની મૂડી કિંમત કેટલી હશે? આ તો એમ 4000 ના રોકાણ એમ બીજા હશે, એટલે આની મૂડી કિંમત તો છે. હવે ધ્યાન રાખજો, પહેલું આ લીધું, પહેલા ભરમ શરૂની બાકીના બાકી, શરૂની બાકી 10000 ના હતા. ધ્યાન આપજો, દાસની કિંમત મૂડી કિંમત, હવે દાસની કિંમત એની 10000 હતી ત્યારે મૂડી કિંમત 10,100 રૂપિયા હતી. જો અહીંથી ફરી વખત આ 10,000 માંથી હંમેશા પ્રથમ વેચાણ થાય, એમાંથી ઘટે તો આમાંથી લેવાનું, એમ માની અને દાખલો કરવામાં આવતો. હાલો આમાંથી કેટલા વેચી દીધા? 10 માંથી 5 વેચી દીધા ને, આપણે આની મૂડી કિંમત શોધી. આ કેટલા છે? 9000. તો 9000 ની મૂડી કિંમત માંથી 5000 ના આમાંથી વેચ્યા, એટલે 5000 ના એમાંથી વેચ્યા હોય તો એની મૂડી કિંમત કેટલી હોય? 5000 ની. તો કે 5000 ને 50 રૂપિયા હોય. આ 9000 કરો ત્રિરાશી. હવે સમજો, શરૂની બાકીની મૂડી કિંમત કેટલી હતી? આમાં વધી કેટલા? 5000 વધ્યા ને, આપણે તો કુલ 9000, તો બાકી આ 4000 આ વધ્યા. બીજા કઈ તારીખના છે? તારીખ 30/4/07 ના. કેટલા ના છે? 4000 છે ને. 4000 એની મૂડી કિંમત કેટલી છે? એ તો એની હતી, એમાંથી કોઈ ફેરફાર નથી. 3760. 3760 આ બંનેનો કરો સરવાળો, થઈ ગયા. જો 5000 આ અને 4000 આ થઈ ગયા, કુલ 9000. તમારા પેઢીની અંદર 9000 માં જે રોકાણ છે એની મૂડી કિંમત આ બંનેનો વ્યવસ્થિત તમે સરવાળો કરશો એટલે 8810 રૂપિયા આખરની બાકીની મૂડી કિંમત 8810 રૂપિયા. હવે સરવાળો કરવાના, જેમ દાખલા કરીશ એમ આપોઆપ સમજાઈ જશે. હજી પ્રથમ દાખલો છે, સમય લાગે. કરો સરવાળો. હાલો તો સરવાળો કરી તો આ બાજુ વધી જાય છે 13860. 13860 રૂપિયા લખો અહીંયા, 13860 રૂપિયા. હાલો અહીંયા તફાવત હવે આવશે, તમને મળશે. તફાવત કેટલો મળે છે? 230 રૂપિયા. 230 રૂપિયા હવે તફાવત આવ્યો. જે તફાવત આવે, જો આ બાજુ તફાવત આવે તો ખોટ ગણાય. 31/12/07 નફા નુકસાન ખાતે ખોટ. હાલો તેની છેલ્લે આમદ કરી લઈ, નફા નુકસાન ખાતે ઉદાર તે રોકાણ ખાતે. હા, નફા નુકસાન ખાતે ઉધાર 230 તે રોકાણ ખાતે 230. હાલો તો અહીંયા એ દાખલાની વિગત આપણી પૂરી થઈ ગઈ અને આ દાખલાઓ ગણવામાં આવતા હોય છે. તો પ્રથમ દાખલો હતો, બે વખત અભ્યાસ કરશું, આગળના દાખલા કરશું. હજી આપણે સમજૂતી વ્યવસ્થિત જ પ્રાપ્ત કરી ગણતરીઓ કરશું. થોડુંક ચેપ્ટર અટપટું પણ છે, સ્વીકારી શકાય એવું છે, પણ થોડું ધ્યાન આપશો. તારીખોની એનાલિસિસ બરાબર કરશો, વ્યાજની ચુકવણીની વાત બરાબર સમજશો, તો આ ટોપિક કોઈ અઘરા બેસતા નથી. તો આજે એટલું રાખીએ છીએ અને રજા લઈએ છીએ. આગળનો દાખલો આગળના વિડીયોમાં સમજૂતી પ્રાપ્ત કરશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.